વલસાડ તાલુકાના ચલથાણ ગામની સંજીવની સોસાયટીમાં 1,07,30,029 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। વલસાડ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા ચલથાણ ગામ પંચાયત વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામો, રસ્તા, પાણી અને ગટરની સુવિધાના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ચલથાણ સંજીવની હાઉસિંગ સોસાયટી ખાતે માજી કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો। જેમાં ચલથાણ નગરમાં વિવિધ યોજનાઓ થકી ગટર અને રસ્તાના રૂપિયા 64,30,000ના કુલ 19 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે 43,10,000ના રોડ અને ગટરના નવા 10 કામોનું ખાતમુહૂર્ત મળી કુલ 1,07,30,000ના 29 કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચલથાણ ગામ પંચાયત સરપંચ સહિત તમામ સભ્યો, રાજકીય આગેવાનો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવું પલસાણા તાલુકાનું ચલથાણ ગામ કે જ્યાં આજે રૂપિયા 60 લાખના વિકાસના કામોનું લોકાર્પણ અને રૂપિયા 45 લાખના ખાતમુહૂર્તના કામોનું આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। આ વિકાસના કામો જુદી જુદી સોસાયટીમાં પેવર બ્લોકના કામો, પાણીના નિકાલ માટે ગટર લાઇનના કામો, એ પ્રકારના પ્રાથમિક સુવિધાના 1,05,00,000ના કામો કરવામાં આવ્યા અને કામોનો શુભારંભ કરાવવામાં આવ્યું। તો આજના પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન, ઉપપ્રમુખ શ્રી સંદીપભાઈ, ગામના સરપંચ શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ, ઉપસરપંચ શ્રી ભોળાભાઈ, તાલુકા પંચાયતના સૌ ચૂંટાયેલા સભ્યો, ગ્રામ પંચાયતના સૌ ચૂંટાયેલા સભ્યો, અમારા સંગઠનના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ અને અન્ય વડીલો ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા અને ચલથાણ ગ્રામ પંચાયત જે રીતે વિકાસના કામો કરી રહી છે એ ઉપસ્થિત સૌએ ગ્રામ પંચાયત ચલથાણની ખૂબ પ્રશંસાઓ પણ કરી છે અને અવારનવાર વિકાસના કામો થતા રહે છે તે માટે સૌ ગ્રામજનોએ ચલથાણ ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા છે। આ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાનો પણ એક ભાગ છે એમ કહું તો ખોટું નથી। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે કામ કરી રહી છે એ માટે અત્યારે સૌએ નવું સૂત્ર પણ અપનાવ્યું છે કે ભરોસાની ભાજપ સરકાર અને આવનારા સમયમાં જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતની 6.5 કરોડની જનતા એ ફરીથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપવા માટે થનગનાટ કરી રહી છે। આજના પ્રસંગે ગ્રામ પંચાયત ચલથાણ દ્વારા અમને બોલાવવામાં આવ્યા અને આ કાર્યક્રમ મારા હસ્તે કરાવ્યો તે બદલ ગ્રામ પંચાયત ચલથાણનો સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।